डेप्यूटी सेक्शन ऑफिसर, डेप्यूटी मामलतदार क्लास थ्री, जेनी एक्जाम लेवाई थी 16 ऑक्टोबर 2023 रोज, आनी आंसर की आवी छे एक्जाम लेवाई थी 15 ऑक्टोबर 2023 रोज। तो ऑफिशियल प्रोविजनल आंसर की मुजब डीवायएसओ 2023 नू आपणे पेपर सॉल्यूशन आज वीडियो में चर्चा करीशुं। प्रथम प्रश्न छे रचना ने रचयिताना जोड़कू। तो दशकुमार चरित्र जे लख्युं छे डंडीए, रघुवंश कालिदास, पंचतंत्र विष्णु शर्मा अने मालती माधव भवभूति, आ मुजब जवाब आवशे ऑप्शन बी। त्यारबाद बीजु जोड़कू मुद्रा राक्षस, जवाब आवशे नाटक, कादंबरी में महाकाव्य, उत्तम रामचरित्र में शतक, पंचतंत्र वार्ता संग्रह, आमा जवाब आवशे ऑप्शन ए। बृहदेश्वर मंदिर चोल वंशना राजा राजराज द्वारा बांधवामां आव्युं हतुं, तो आ विधान साचुं। खजुराहोनुं बांधकाम चंदेल वंशना राजवीओ द्वारा करवामां आव्युं हतुं, आ विधान पण साचुं। महाबलीपुरम बांधकाम पल्लव वंशना राजवी नरसिंहवर्मन पहेला द्वारा करवामां आव्युं हतुं, तो त्रण विधान योग्य छे ऑप्शन डी। ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન, બંને વિધાનો યોગ્ય છે। કોણાર્કના સૂર્ય મંદિરના કાળા પથ્થરોનો ખૂબ ઉપયોગ થયેલ હોવાથી કાળા પાયગણના નામે ઓળખવામાં આવે છે। મહારાષ્ટ્રમાં આવેલી ઇલોરાની ગુફાઓમાં ભારતનું સૌથી મોટું શિલ્પ સ્થાપત્ય યુક્ત કૈલાસ મંદિર આવેલું છે, તો બંને વિધાનો યોગ્ય છે। ફરી જોડકું, જેમાં પાટણમાં આવશે સહસ્ત્રલિંગ તળાવ, સિદ્ધપુરમાં રુદ્રમહાલય, વડનગરમાં કીર્તિતોરણ અને કુંભારિયામાં પંચતેરાસર, તો આ મુજબ ઓપ્શન સી જવાબ આવશે। જોડમાં કઈ જોડ યોગ્ય નથી, તો પદ્માવતમાં મોહમ્મદ મલિક જયસિંહ સાચી છે, શિવભાવનીમાં કવિભૂષણ સાચું છે, હમીરરાસુ સારંગધર સાચું છે, પરંતુ આ પાછાનામાં આ વિધાન યોગ્ય નથી, માટે સાચો જવાબ આવશે ઓપ્શન બી। ઓલ ઇન્ડિયા ઓફિશિયલ લેંગ્વેજ કોન્ફરન્સ કયા સ્થળે આયોજિત કરવામાં આવી હતી, તો જવાબ આવશે સુરતમાં। અંગ્રેજી ભાષાના જોડકામાં ખુશવંત સિંહ ટ્રેન ટુ પાકિસ્તાન, મુકુલ રાજાનંદ કુલી, આર કે નારાયણ માધુર ડેવિસ, અમિતાભ ઘોષ ધ ગોલ્ડન ગેટ, આ જોડકું ખોટું છે। હિન્દી લેખકોમાં ગબન રાજચંદ્ર શેખર નહીં આવે, સાચો જવાબ આવશે પ્રેમચંદ, માટે ખોટું જોડકું છે ઓપ્શન બી। આમાં પણ ભરતનાટ્યમ તમિલનાડુ અને ફક્ત કથકલી કેરળ, તો પહેલું અને ચોથું સાચું છે। લોકૃત્યમાં કઈ જોડી યોગ્ય નથી, તો અરુણાચલ પ્રદેશ ભૂયા સાચું છે, છત્તીસગઢની પંથી સાચું છે, ઝારખંડનું ફગુઆ સાચું છે, પરંતુ રનમાલી આસામમાં આવેલ નથી, માટે સાચો જવાબ આવશે ઓપ્શન બી। ચિત્રકારીમાં મધુબની ચિત્રકલા આવશે બિહાર, પહાડમાં રાજસ્થાન, કલમગીરી આંધ્રપ્રદેશ, ચેરિયાલ તેલંગણા, ઓપ્શન ડી સાચો જવાબ। મેળામાં ઉત્તર પ્રદેશ સોનીપુર બિહાર મેળો, આમાં સાચો જવાબ આવશે બિહાર, ઓપ્શન ડી। ડોગરિયા કોટ ગાય કયા રાજ્યના આવેલ પ્રસિદ્ધ ઉત્પાદન રાયગઢા શાલને જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે, તો ઓડિશા રાજ્યની આ શાલ છે। હોર્નબિલ ફેસ્ટિવલ છે એ નાગાલેન્ડ રાજ્યનો ઉત્સવ છે। ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એએસઆઈ દ્વારા 1300 વર્ષ જૂનો બૌદ્ધ સ્તૂપ કયા રાજ્યમાં શોધેલ, તો ઓડિશામાં। ત્યારબાદના ત્રણ વિધાનો યોગ્ય છે। હર્ષવર્ધન પછીના સમયગાળામાં સ્તંભ વગરના અને ઘોર શિખરવાળા મંદિરો ખાસિયત હતી, શંકુ આકારના અણીદાર શિખરો હોય તેવા મંદિરો દક્ષિણ ભારતની વિશેષતા હતી, ગુપુરમ દક્ષિણ ભારતની ખાસિયત હતી, તો ત્રણ વિધાનો યોગ્ય છે। આફ્રિકન વંશીય નૃત્ય સિદ્ધી ડાન્સ ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે, તો જવાબ આવશે ગુજરાત। આ પણ ચારેય પીઠો સાચી છે, જ્યોતિર્વિદ્યાપીઠ ઉત્તરાખંડ, શારદાપીઠ ગુજરાત, ગોવર્ધન ઓડિશા, શૃંગેરીપીઠ કર્ણાટક, અને જવાબ આવશે ઓપ્શન ડી। ફેબ્રુઆરી 23માં 36મા સુરતખંડ આંતરરાષ્ટ્રીય ક્રાફ્ટ મેળો કયા સ્થળે આયોજિત કરવામાં આવે, તો જવાબ આવશે હરિયાણા। કઈ હસ્તકલાને જીઆઈ ટેગ આપવામાં આવેલ છે, તો આદિલાબાદ ડોકરા, મધુરા કાઠી, પિઠરા પેઇન્ટિંગ અને ગાજીપુર વોલ હેંગિંગ, તો તમામને જીઆઈ ટેગ મળેલ છે
1964 માં સૌપ્રથમ વાર સૂર કોઠરા કોને શોધ્યું? તો જગપતિ જોશીએ, જેબી જોશી. કયા રાજ્યને જોડી યોગ્ય નથી? તો કુમારહોમ પક્ષી અભયારણ્ય તમિલનાડુ, આ જોડી યોગ્ય નથી. સાડીઓમાં કાંજીવરમ સાડી આવશે કેરળમાં, તમિલનાડુમાં. સાચો જવાબ આવશે તમિલનાડુ. ઓપ્શન આપ્યો છે કેરળ. ચિત્રદુર્ગનો કિલ્લો આવેલો છે કલકત્તામાં, તો યોગ્ય જોડી. ઇન્ડિકા ગ્રંથ લખનાર વ્યક્તિ હતા મેંગેસ્થિસ. દક્ષિણ ભારતમાં ત્રણ સૌ સંગમ સાહિત્ય સંગમ કહેવાય, આ સાહિત્ય સંગમ યોજાયું હતું મદુરાઈ ખાતે. અવશેષો સમય નક્કી કરવા માટેની પદ્ધતિ છે C14 પદ્ધતિ. બંને વિધાનો યોગ્ય છે. બૌદ્ધ ધર્મ ધરણી સૂત્ર 743 અગત્યનું પુસ્તક છે. 10મી સદીમાં કવિ ધનપાલ રચિત ભાવસિત કહા ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ માનવામાં આવે છે. આ પણ બંને વિધાનો યોગ્ય છે. 91માં શહાબુદ્દીન ગોરીએ પંજાબમાં પોતાનું આધિપત્ય સ્થાપવા પૃથ્વીરાજ ચૌહાણ સાથે કરેલું યુદ્ધ, જેને તરાઈનું પ્રથમ યુદ્ધ તરીકે જાણીતું છે. ઇલ્તુમિશ પોતાની રાજધાની લાહોરથી દિલ્હી ફેરવી હતી. એણે કુતુબુદ્દીન ઐબકે શરૂ કરેલ કુતુબ મિનારનું કામ પૂરું કરાવ્યું હતું. તુર્કો અને અફઘાનોએ ભારતમાં 3 સદીઓ સુધી રાજ્ય કર્યું હતું. વિજયનગર સામ્રાજ્ય કુલ 52 વંશમાં વેચાયું ન હતું. 4 વંશ હતા. સંગમ સલોતલું માત્ર વિધાન બીજું યોગ્ય છે કે 1562 બહુમની રાજ્યો એક જૂથ થઈને રાક્ષસ તંગીના યુદ્ધમાં વિજયનગરને ભયંકર પરાજય આપ્યો હતો, માટે વિધાન 2 જ યોગ્ય છે. આમાં પહેલું અને ત્રીજું વિધાન પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી, હેમુ અને શેરશાહ સુરી બીજું યુદ્ધ અકબર અને શેરશાહ સુરી વચ્ચે થયું હતું. મરાઠા અને અફઘાન રાજા દુરાની નહોતો પરંતુ અહમદશાહ અબ્દાલી હતો. આમ તો વિધાન જોવા જઈએ તો બીજા નંબરનું વિધાન ખોટું છે, પરંતુ ત્રીજા નંબરનું વિધાન પણ ખોટું લાગે છે. આમાં ત્રણેય પદ્ધતિઓ સાચી છે. કાર્નવાલિસ મહેસૂલી વ્યવસ્થા કાયમી જવાબંદી હતી. થોમસ મનરો જેવા સુધારકોએ રૈયતવાળી પદ્ધતિ દાખલ કરેલી હતી અને મહાલવાળી પદ્ધતિ એ જમીન પ્રથાનું સુધાર સ્વરૂપ છે. તો ઓપ્શન ડી ત્રણેય વિધાનો સાચા છે. હડપ્પન સભ્યતાના દરમિયાન ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવેલ? કાલીબંગન ખાતેથી આના પુરાવા મળી આવ્યા હતા, જે રાજસ્થાનમાં આવેલું છે. રોજડી સિંધુ ખીણ સંસ્કૃતિની સાથે જોડાયેલું સ્થળ ગુજરાતમાં આવેલું છે. ગિરનાર પર્વત પર 14 શિલાલેખ અશોક દ્વારા કોતરવામાં આવેલ હતા. જૂનાગઢમાં સુદર્શન તળાવનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યએ કરવામાં આવ્યું હતું. પલ્લવની રાજધાનીનું નામ હતું કાંચીપુરમ. ચોલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી વિદ્યાલય પ્રથમે. વલ્ભાચાર્યના દ્વારા મધ્યકાળમાં વૈષ્ણવ સંપ્રદાયનો પ્રચાર કરવામાં આવ્યો હતો. શાહી ચાર્ટર રોયલ ચાર્ટર દ્વારા ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600 કરવામાં આવી હતી. લંડનમાં ઇન્ડિયા હાઉસ બંધાવ્યું હતું શ્યામજી કૃષ્ણ વર્માએ. દખ્ખણના રમખાણો જે થયા હતા મહારાષ્ટ્રમાં 1875 1918 અમદાવાદ મિલ સંબંધિત હડતાલની આગેવાની લેનાર હતા મહાત્મા ગાંધીજી. બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજવામાં આવી હતી લંડન ખાતે. 1417 સી શંકર નાયર, આ ઓપ્શન ખોટો છે. પરંતુ મિત્રો આ ઓપ્શન પણ ખોટો જ છે. મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ 1930 રોજ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે બોરસદ સત્યાગ્રહની આગેવાની લીધી હતી 1923. જૂનાગઢ રાજ્યનું ભારતમાં વિલીનીકરણ થયું હતું 1948. બંને વિધાનો યોગ્ય છે. પદ્ધતિસરના અભિગમ આધારે ભૂગોળની 3 મુખ્ય શાખા છે, પ્રાદેશિક અભિગમના આધારે 4 શાખા છે. તો બંને વિધાનો યોગ્ય છે. હિન્દ મહાસાગરનો વધારે વિસ્તાર દક્ષિણ ગુજરાતમાં છે, સાચું વિધાન. ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને શિયાળામાં તેનો પ્રતિ પ્રવાહ પૂર્વ દિશામાં વહે છે. હિન્દ મહાસાગરની અસર ભારત પર ઘણું મહત્ત્વ ધરાવે છે. ત્રણેય યોગ્ય વિધાનો છે. ભારતમાં વસ્તી ગીતતા હોય તેવા પ્રદેશમાં ગંગાવરમનો કૃષ્ણ કાવેરીનો મુક્ત ત્રિકોણનો સમાવેશ થાય છે, સાચું વિધાન છે. મધ્યમ વસ્તી
કિસ્તા વાળા પ્રદેશોમાં દક્ષિણ ભારતનો પ્રદેશ માળવાનો પ્રદેશ વડાળનો પ્રદેશ આવે છે. સાચું છે. ઊંચી કિસ્તામાં પ્રદેશોમાં પૂર્વોત્તરનો કેટલો ભાગ કચ્છ જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે? તો ત્રણેય વિધાનો યોગ્ય છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર મળીને વિસ્તારની લગભગ 50% વસ્તી રહે છે, તો ખોટું વિધાન છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન ક્ષેત્ર પણ દ્રષ્ટિ, પરંતુ બંનેમાં 11.4 લોકો વસ્તી વસે છે. તો માત્ર બીજું વિધાન સાચું છે. 15 ઓગસ્ટ 2023 ના રોજ 77મો સ્વતંત્રતા દિવસ હતો. ધુડકો આપ્યું છે. તો પ્રાથમિક પ્રવૃત્તિમાં આવશે ખેતી પશુપાલન, તૃતીયકમાં આવશે જથ્થાબંધ વેપાર પરિવહનો, ચતુર્થકમાં આવશે માહિતી આધારિત સેવાઓ સંશોધનો, અને પંચમમાં આવશે નિષ્ણાંતો અને સલાહકારો નિર્ધારકો. માટે જવાબ આવશે ઓપ્શન બી. સડકના મુખ્ય 5 ભાગ છે. રેલવે ઝોન દક્ષિણ ઝોન આવેલો છે ચેન્નઈ ખાતે. નેશનલ વોટરવેઝ એક્ટ 2016 હેઠળ નેશનલ વોટરવેઝ 111 જાહેર કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલા છે 17. અંકલેશ્વરથી કોયલી નવાગામ કોયલી બોમ્બે હાઈવેની અગત્યની પાઇપલાઇન ગુજરાતની છે. સાચું વિધાન છે. 1962 નહર કોટિયા તેલ કુવાઓથી નર્મદી બિહારી બરોની રેફાઇનરી બંધાવવામાં આવેલ છે અગત્યની. તો બંને વિધાનો સાચા છે. બંદરોના મુખ્ય 6 પ્રકારો છે. અંબિકાપુર એરપોર્ટ છે એ આવેલું છે છત્તીસગઢમાં, માટે ખોટું વિધાન છે ઓપ્શન સી. વિધાન 3 યોગ્ય નથી કે હાલમાં તિત્રી જિલ્લા છે. 1947માં ભારત આઝાદ થયું ત્યાં સુધી 1 મે 1960 સુધી સૌરાષ્ટ્રના સમગ્ર વિસ્તાર ગુજરાત પ્રદેશનો ભાગ હતો. પ્રથમ રાજધાની અમદાવાદ હતી, ત્યારબાદ ગાંધીનગરમાં નામ આવ્યું. 3 વિધાનો યોગ્ય છે. વડુ મથક અરવલ્લી મોડાસા બનાસકાંઠા પાલનપુર ડાંગા હવા ગીર સોમનાથ વેરાવળ ઓપ્શન એ જવાબ આવશે. ગુજરાત રાજ્ય જિલ્લામાં તાલુકાની જોડમાં અમરેલી કોટના કોડીનાર આવેલી છે ગીર સોમનાથમાં. 1872માં સેન્સસ સ્થાપવામાં, 1948માં સેન્સસ એક્ટ પસાર કરવામાં આવ્યો. રજિસ્ટ્રાર જનરલ સેન્સસ કમિશનર ગ્રુપ હેઠળ કાર્યરત છે ઓપ્શન એ જવાબ છે. તમામ સાચા છે. સૌપ્રથમ સૂર્યોદય થાય છે અરુણાચલ પ્રદેશમાં. દેશમાં સૌથી વધુ દૂધનું ઉત્પાદન થયું છે 2021માં રાજસ્થાનમાં. એનપીઓપી હેઠળ ઓર્ગેનિક સર્ટિફિકેશન હેઠળ કયા રાજ્યમાં મહત્તમ જમીન આવરી લેવામાં આવી છે? તો મધ્યપ્રદેશમાં. પરવાળાના ખડકો 4 જગ્યાએ જોવા મળે છે. કચ્છનો અખાત, અંદમાન નિકોબાર, મંડાનો અખાત અને માલવાનો વિસ્તાર. હાલમાં 106 નેશનલ પાર્ક છે અને વાઇલ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડબલ્યુઆઈની સ્થાપના મુજબ 1982માં તેનું મૂળ મથક દહેરાદૂનમાં છે. તો પહેલું અને ત્રીજું યોગ્ય છે, બીજું વિધાન ખોટું છે. જોડી મકાઈ જોડી યોગ્ય નથી, તો મકાઈ મહારાષ્ટ્ર નહીં આવે ઓપ્શન સી. પન્ના તો બાકરાડ એમ. મિત્રો આ જોડી, આ જોડકું ખોટું છે. પન્નામાં આવશે સોમસિલા ડેમ, મહીમાં કડાણા, સતલજમાં બાકરા અને કૃષ્ણામાં અલમતી. માટે સાચો જવાબ આવશે ઓપ્શન બી. એકત્રિત ફંડની જોગવાઈ, ભારતના રાજ્યના એકત્રિત ફંડની જોગવાઈ કલમ 266માં છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 1998માં જાહેર ક્ષેત્રના બેંકની ચેરમેનની પસંદગી બેંક બોર્ડ બ્યુરો કરે છે. એસબીઆઈ પછી જાહેર ક્ષેત્રમાં સૌથી મોટી ખાનગી બેંક છે પંજાબ નેશનલ બેંક. ભારતમાં રાષ્ટ્રીય અંદાજ કોના દ્વારા તૈયાર થાય છે? તો કેન્દ્રીય સીએસઓ, કેન્દ્રીય આંકડાકીય સંસ્થા. ભારતમાં વીજ ઉત્પાદનમાં કયા પ્રકારનો પાવર સૌથી મોટો હિસ્સો ધરાવે છે? તો થર્મલ પાવર. બ્રિટિશ શાસન દરમિયાન રાષ્ટ્રીય આવકનો સૌપ્રથમ ખ્યાલ દાદાભાઈ નવરોજી આપ્યો હતો. ભારતમાં કૃષિ આવકની ગણતરી માટે આઉટપુટ પદ્ધતિથી કરવામાં આવે છે. પૃથ્વી પર મેદાનમાં પર્યાવરણીય સંતુલન જાળવી રાખવા લઘુત્તમ વનાવરણ કેટલા ટકા હોવું જોઈએ? તો 33% હોવું જોઈએ. રાષ્ટ્રીય આવકનો મુખ્ય સ્ત્રોત છે સેવા ક્ષેત્ર. ભારતમાં ભારતની વસ્તી કયા દાયકામાં નકારાત્મક વસ્તી વૃદ્ધિ દર જોવા મળે છે? 1911 થી 1921માં. 100 કરોડનો આંકને કયો પાર ભારતને ક્યારે પાર કરી? તો મે 2000માં ભારતે 100 કરોડની વસ્તી પાર કરી હતી. ઇન્ડેક્સ ઓફ 8 કોર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે વેટેજ કયા ક્ષેત્રને આપવામાં આવ્યું છે? તો રિફાઇનરી પ્રોડક્ટ ઉત્પાદનને.
ભારતમાં સૌ પ્રથમ ગરીબી દૂર કરવા કઈ પંચવર્ષીય યોજના? તો પાંચમી પંચવર્ષીય યોજના મૂકવામાં આવી હતી. ભારતમાં કાગળનું સૌ પ્રથમ વાર ચલણ સૌ પ્રથમ વાર ક્યારે થયું હતું? તો 1861માં. ભારતની સૌ પ્રથમ વન નીતિ 1952માં વાર પડી હતી. ચંદનના વૃક્ષો માટે કર્ણાટક પ્રખ્યાત છે. સૌ પ્રથમ હાઇડ્રો ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન કયા શહેરમાં વીજળી પડ્યો? તો દાર્જિલિંગમાં. અર્થશાસ્ત્રમાં ખાનગી અને જાહેર ક્ષેત્રના આધારે કયા વર્ગીકૃત કરવામાં આવે છે? તો એકમની માલિકીને. ભારતનું આયોજિત અર્થતંત્ર કયા સિદ્ધાંતો પર કામ કરે છે? તો સમાજવાદી વ્યવસ્થા પર. ભારતમાં રાષ્ટ્રીય અગ્નિગણતરી માટે નવું આધાર વર્ષ છે 2011-12. મિશ્ર અર્થતંત્ર એટલે ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ. સ્ટેગફ્લેશન પરિસ્થિતિ સંદર્ભ માહિતી સંદર્ભ સહિત માહિતી. તો ભાવ વધારાના કરતાં વૃદ્ધિનો દર ધીમો રહેલ છે સ્ટેગફ્લેશનમાં. ભારતમાં કેન્દ્રીય બેન્કિંગ કાર્યનો કોના દ્વારા કરવામાં આવે છે? તો RBI દ્વારા. ક્લિટ એજ્ડ માર્કેટ એટલે સરકારી સિક્યુરિટીઝનું બજાર. બંધારણની આર્ટિકલમાં કઈ જોડી યોગ્ય નથી? તો 281 નાણાં આયોગ, આ જોડી યોગ્ય નથી. સાચો જવાબ આવશે 280. ઇન્ડિયા અર્થાત ભારત એ રાજ્યનો સંગ્રહ છે, આવી જોગવાઈ કલમ 1 કરવામાં આવી છે. સંવિધાન સભાએ બંધારણ સંવિધાન અપનાવ્યું હતું 26 નવેમ્બર 1949 રોજ. કલમ 14 તો કાયદા સમક્ષ સમાનતા, જાહેર નોકરીમાં સમાન તક, મનુષ્યના વેપાર પર પૂર્ણ પ્રતિબંધ, જીવન સંરક્ષણ ઓપ્શન D. કલમ 32 બંધારણ ભારતના અધિકારોને આપવામાં આવે છે કે તેના અમલ માટે ઉચ્ચ ન્યાયની પસંદગી દાદ માગી શકાય. બંધારણ દ્વારા આપવામાં આવેલી અધિકારનો અમલ 5 પ્રકારની રીત થઈ શકે. તો ઓપ્શન સી સાચો જવાબ આવશે. સંવિધાનમાં ભાગ 4માં રાજ્ય નીતિ માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવેલ છે. સાચું વિધાન છે કાયદા ઘડતી વખતે અમલ કરવો જરૂરી છે. ઓપ્શન 1 અને 3 સાચો છે. રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતને ધ્યાનમાં લેતા રાજ્ય કરવાના કાર્યો અને તે અંગેની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો કલમ 40 આ પંચાયતને લગતી કલમ છે. ઓપ્શન A. રાજ્યસેવામાં ન્યાયતંત્ર કાર્યભારને અલગ રાખવા માટે બંધારણની કલમ 50 જોગવાઈ કરવામાં આવી છે. ભારતના બંધારણમાં મૂળ ફરજો કલમ 51 હેઠળ આવે છે. કુલ 2 સૂત્રો દાખલ કરવામાં આવી છે. ઓપ્શન C સાચો જવાબ છે. બંને યોગ્ય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાર ગણમાં કોનો સમાવેશ થાય છે? તો સંસદના બંને ગૃહમાં ચૂંટાયેલા સભ્યો, રાજ્યસભાના વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય, આ બંનેનો સમાવેશ થશે. 56 રાષ્ટ્રપતિની હોદ્દાની મુદત, રાષ્ટ્રપતિની હોદ્દાની લાયકાત, રાષ્ટ્રપતિ સંસદ વિધાનસભાનો સભ્ય ન હોવો જોઈએ અને મહાઆરોગ પ્રક્રિયા. તો ઓપ્શન A. કયું વિધાન યોગ્ય નથી? તો રાજ્યપાલ નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે કલમ 156. આ વિધાન યોગ્ય નથી. બાકી દરેક રાજ્યમાં રાજ્યપાલ રહેશે. 153 સાચી છે. નિમણૂક માટે 157 શરતો 158 આપી છે. અહીંયા ફક્ત ઉચ્ચ સ્થાપના રચના નીચેના વાક્યો ચકાસો. તો માત્ર વિધાન એક યોગ્ય છે, ઉચ્ચતમ ન્યાયની સ્થાપના અને સંરચના કલમ 124. ત્યારબાદનો પ્રશ્ન, ઉચ્ચતમ ન્યાયાલયે અપીલ કરવા માટે ખાસ પરવાનગી આપવા બાબત આ જોગવાઈ છે કલમ 136. ઉચ્ચતમ ન્યાયાલય પોતાનો ફેસલો અથવા હુકમની પુનઃ વિચારણા કરવાની સત્તા છે, આ જોગવાઈ છે કલમ 137. કયું વિધાન યોગ્ય નથી? તો 3 વિધાન યોગ્ય છે, માત્ર 4th વિધાન યોગ્ય નથી. એટર્ની જનરલ માત્ર ઉચ્ચતમ ન્યાયાલયમાં સુનાવણીનો હક ધરાવે છે. આ વિધાન ખોટું છે, બાકી 3 સાચા છે. પંચાયતી રાજ અંગેનો સુધારો 43મા અધ્યાયને દાખલ કરવામાં આવ્યો છે, સાચો વિધાન છે. આ સુધારો 24/93 અમલી બનેલ છે. બંધારણની કલમ યોગ્ય રીતે ગોઠવો. તો 43 પંચાયતની મુદત, ખ અનામત રાખવા બાબત, 43 પંચાયતની રચના, 43 ગ્રામસભા. ઓપ્શન A જવાબ આવશે. કયું વાક્ય યોગ્ય છે? તો નાણાકીય દર વર્ષે સ્થાપના કરવામાં આવે છે, આ વિધાન યોગ્ય છે, માત્ર વિધાન 1 યોગ્ય છે. ભારતના બંધારણમાં ચૂંટણી આયોગની જોગવાઈ કલમ 342 કરેલ છે. બંને વિધાનો ખોટા છે.
એ જોડકું 316 સભ્યની નિમણૂક અને મુદત લોકસેવા આયોગના કાયદીઓ 317માં સભ્યને ફટ સ્ટાફની સેવાની શરતો 18માં સભ્યનો ઉદાવર દૂર કરવા માટે 320માં ઓપ્શન સી જવાબ આવશે. કેક માટે નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે અને કેકનો વહીવટી ખર્ચ ભારતના 1.5 કરોડ રૂપિયા કરવામાં આવે છે. માત્ર પહેલું અને ત્રીજું વિધાન સાચું છે. કેન્દ્રીય સત્તા આયોગની સ્થાપના 11 ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી. આવો 4 સભ્યો હોઈ શકે તો માત્ર બીજું અને ત્રીજું વિધાન સાચું છે. માહિતી આયોગના બંને વિધાનો સાચા છે. 18-20 પછી મુજબ કાર્ય કરે છે ઓપ્શન એ મુજબ. અહીંયા પણ 3 વિધાન સાચા છે. લોકપાલ લોકાયુક્ત કાયદો 2013 અંતર્ગત કાર્ય કરે છે. 8 સભ્ય નિમણૂક અને માટે 3 વિધાનો યોગ્ય છે. રસાયણ વિજ્ઞાન મુજબ દ્રાવણના કેટલા પ્રકાર છે? તો જવાબ છે 3. રસાયણશાસ્ત્રમાં શુદ્ધિકરણ રિફાઇનિંગના મુખ્યત્વે 6 પ્રકાર છે. લેન્થમ અને લેન્થનું નામ તેની સંજ્ઞા કઈ જોડકી યોગ્ય નથી? તો થુલિયમ THU આ યોગ્ય નથી. SI પદ્ધતિના પાયાના એકમમાં તો લંબાઈનો મીટર, વિદ્યુતનો એમ્પિયર, ઉષ્માગ્રીય તાપમાનનો કેલ્વિન, પ્રદીપ્ત તીવ્રતાનો કેન્ડેલા, તો તમામ વિધાનો યોગ્ય છે. પ્રદૂષક અને સ્ત્રોતની જોડીમાં કઈ જોડી યોગ્ય નથી? તો ભારે કચરો ઉદ્યોગમાં શીતક તરીકે વપરાતા એકમોમાંથી ઓપ્શન સી. હવામાન નીચેમાંથી કયું વાયુની હાજરીના કારણે પિત્તળ હવામાં રંગીન થઈ જાય છે? તો હાઇડ્રોજન સલ્ફાઇડ. કોમ્પ્યુટર કે ફાઇલનો સંગ્રહ કરે છે તે નેટવર્ક દ્વારા કોમ્પ્યુટરને મોકલી શકાય તેને શું કહેવાય? ફાઇલ સર્વર ઓપ્શન ડી. નીચેના પૈકી બિનધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી રહે છે તો બ્રોમિન. ધોવાના સોડાનું નામ છે સોડિયમ કાર્બોનેટ. ટેટ્રાઇથિલ લીડ ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે? તો પેટ્રોલ એડિટિવમાં. ડેસિબલ અવાજની તીવ્રતા માપવાનો એકમ છે. ખૂબ જ નાના સમયને અંતરાલને ચોક્કસપણે માપવા માટે શેનો ઉપયોગ થાય? તો અણુ ઘડિયાળનો. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ થાય. ઇલેક્ટ્રિક પ્રવાહ તો એમીટર થી મપાય. અણુ વિસ્ફોટ પ્રચંડ ઉર્જા છોડવામાં આવે તેનું કારણ સમૂહનું ઉર્જામાં રૂપાંતર ઓપ્શન સી. એક્સરે રંગની તરંગ લંગાવી કયા ક્રમની છે? તો 1 આર્મસ્ટ્રોંગની ઓપ્શન બી. વિશ્વ પર્યાવરણ દિવસે કયા દિવસે ઉજવાય છે? તો 5 જુલાઈ ઓપ્શન સી. કોફી ચા સાથે નીચેના પૈકી કઈ બાબત છે સંકળાયેલ છે? તો કેફીન ઓપ્શન બી. કઈ બાબત માનવીય પ્રવૃત્તિને પ્રભાવિત નથી? તો ઉપરોક્ત બધી જ બાબતો પ્રભાવિત કરે છે ઓપ્શન ડી. હાઇડ્રોસ્ફિયર ઉપર વિકાસ પ્રવૃત્તિ શું અસર કરે છે? તો ઓપ્શન સી જળ પ્રદૂષણ. એક જ પ્રદેશ પૂરતી મર્યાદિત પ્રજાતિઓને શું કહેવાય છે? તો એન્ડેમિક સ્પીસીસ ઓપ્શન બી. વાતાવરણમાં 79% નાઇટ્રોજન, 21% ઓક્સિજન હોય તો આ જથ્થા બાબતે નીચે લઈને આ જથ્થો કઈ બાબતને ધ્યાને લઈને નક્કી કરવામાં આવે છે? તો કદમાં વોલ્યુમના આધારે ઓપ્શન એ. કોમ્પ્યુટરમાં વાયરસ કઈ રીતે દાખલ થાય છે? શિયાળા દરમિયાન કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાથી ના થાય. અનધિકૃત અજાણતા ઈમેલના જોડાણો ખોલવાથી વાયરસ દાખલ થઈ શકે છે. બીજા પણ અન્ય કારણો છે. અહીંયા ઓપ્શન મુજબ ઓપ્શન ડી આવશે. નીચેના પૈકી કયું ઇન્ટરનેટ પ્રોટોકોલ નથી? તો STP નથી. હાર્ડવેર કે જે પ્રાથમિક તબક્કે કોમ્પ્યુટરનો ભાગ નથી પછી જોડવામાં આવે તેને શું કહેવાય? તો પેરિફેરલ. BRO બોર્ડર રોડ રેઝિડેન્શિયલ 280 કરોડના ખર્ચે 9 એરફિલ્ડ કઈ જગ્યાએ બાંધવામાં આવે છે? તો પૂર્વ લદ્દાખ ખાતે. ભારતમાં કૃષિ ઉત્પાદકતા વધારા હરિત ક્રાંતિના પિતા તરીકે MS સ્વામીનાથનને ઓળખવામાં આવે છે. સાલેમ સાગુ 9 ભૌગોલિક ટેગ આપવામાં આવે છે. આ કયા પદાર્થ સાથે રાજ્ય સાથે સંકળાયેલ છે? તો તમિલનાડુ સાથે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 8 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ઈજિપ્તમાં ભારતીય નૌકાદળ અહીંના સુમેદા એશિયન ક્લસ્કર કવાયત એક્સરસાઇઝમાં ભાગ લીધો. કવાયતનું નામ હતું બ્રાઇટ સ્ટાર 23 ઓપ્શન સી. ભારતમાં વાતચીત કરથી ચૂકવણું કરવા હેલો UPI ભારત બિલ પે કનેક્ટ શરૂ કરેલ છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI આ શરૂ કરેલ છે. ઓપ્શન બી સાચો જવાબ છે. ગતિશક્તિ વિદ્યાલય અને એરબસ વચ્ચે હાલમાં MOU કરવામાં આ સમજૂતીના હસ્તાક્ષર કઈ જગ્યાએ કરવામાં આવેલ છે? તો નવી દિલ્હી ખાતે. 14મી વર્લ્ડ આર્મ રેસલિંગ, 25મી પેરા આર્મ રેસલિંગ. ભારતમાં આર્મ રેસલિંગ કુલ કેટલા મેડલ જીતેલા? તો 11 ઓપ્શન ડી. ભારતમાં સેનાના આભૂષણો અને કલાકૃતિ ફરજિયાત હોલમાર્કિંગ ત્રીજો તબક્કો શરૂ કરેલ છે. તો 8મી સપ્ટેમ્બરના રોજથી શરૂ કરેલ છે. પેપ્સિકો
ઇન્ડિયા તેનો નવો ફૂડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આસામમાં સ્થાપે છે. ભારતીય નૌકાદળના વરુણ 23 તબક્કો 2 ફ્રાન્સ દેશે ભાગ લીધો હતો. ઓપ્શન એ મુજબ આસિયાન ભારત સમિટમાં જે બેઠકો આયોજિત થઈ હતી તેમાં માનનીય વડાપ્રધાન શ્રી 31ને ભારતીય દૂતાવાસમાં ખોલવાની જાહેરાત કરી. તિમોર લેસ્તે ખાતે. ઓપ્શન બી મુજબ સાચો જવાબ. નેક્સ સહકારના કરાર કરવા ભારતના મુખ્ય ન્યાયાધીશ કયા દેશની મુલાકાત ગયેલ તો સિંગાપોર ખાતે. ઓપ્શન સી. દેશનું પ્રથમ ભૂગર્ભ પાવર ટ્રાન્સફોર્મ કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યું. ઓપ્શન સી બેંગ્લોર ખાતે. WTO દ્વારા કયા દેશ સાથે પોતાની આખરી વેપારના વિવાદનું સમાધાન કરેલ છે તો અમેરિકા સાથે. ઓપ્શન બી. હાલમાં ભારતના કયા રાજ્યના મંત્રીમંડળે આર્મ્ડ સ્પેશિયલ ફોર્સ અપ્સા એક્ટ પરત ખેંચવાની ભલામણ કરેલ છે તો આસામના રાજ્યપાલે. ઓપ્શન ડી. કયા દેશ દ્વારા વ્યૂહાત્મક પરમાણુ હુમલો કરી શકે તેવી સબમરીન લોન્ચ કરેલ છે તો જવાબ આવશે. ઓપ્શન સી ઉત્તર કોરિયા. કયા દેશે બ્લોકચેન ટેકનોલોજી દ્વારા સંભવિત સાર્વભૌમ રાષ્ટ્રીય ડિજિટલ ID આપેલ છે. જવાબ છે ઓપ્શન ટી ભૂતાન. ભારતના પ્રમુખ પદ હેઠળ G20 કયા સંગઠનને કાયમી સભ્યપદ આપવામાં આવેલ છે તો આફ્રિકન યુનિયનને. ઓપ્શન સી. હાલમાં ગોવામાં 37મી નેશનલ ગેમ માટે મશાલ કોણે લોન્ચ કરી. ઓપ્શન એ માન્ય રાજ્યપાલશ્રીએ. નંદબાબા મિલ્ક મિશનના અમલીકરણ માટે કયા રાજ્ય ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરેલ છે. જવાબ આવશે ઓપ્શન બી ઉત્તર પ્રદેશ. કૌશલ્ય અને રોજગારી તકો પૂરી પાડવા વિકલાંગ વ્યક્તિઓને PWDsને સશક્ત કરવા માટે કઈ સંસ્થાએ ભારતના 5 રાજ્યો સાથે એમઆઈયુ કરેલ છે તો એમેઝોને. ઓપ્શન સી. મિસ ઇન્ટરનેશનલ ઇન્ડિયા 2023નો તાજ કોને આપવામાં આવેલ છે. ઓપ્શન બી પ્રવીણ અંજનાને. www.google.com ઇશ્યુ છે એ સર્ચ એન્જિન છે. ઓપ્શન એ. 11-16 સપ્ટેમ્બર દરમિયાન 1 week 1 lab કાર્યક્રમનું આયોજન કઈ સંસ્થાએ કર્યું. ઓપ્શન સી વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધન પરિષદ. હવે દાખલા સીધો ઓપ્શન જણાવીશું તો કેના પગારમાં 20% ગરબડામાં. આ દાખલામાં જવાબ આવશે ઓપ્શન બી 22,000. જો કોઈ વ્યક્તિ 10 કિમી કલાકને બદલે 4 કિમી ઝડપી ચાલે આ દાખલામાં જવાબ આવશે ઓપ્શન એ. 4 સંખ્યા પૈકી એક્સ બદલો મૂકવામાં આવે તો આનો જવાબ છે ઓપ્શન બી. 1 ત્રિકોણની બાજુએ તો આમાં જવાબ 1 પણ નહીં આવે ઓપ્શન ડી. જો સાંકેતિક ભાષા કાઉન્સિલ હોય તો આમાં જવાબ આવશે ઓપ્શન બી. સમગુણોત્તર શ્રેણીના દાખલામાં જવાબ આવશે ઓપ્શન સી 54. વ્યાજના દાખલામાં જવાબ આવશે 1 પણ નહીં ઓપ્શન ડી. આજે ગુરુવાર હોય તો આજથી 132મા દિવસે આવે બુધવાર ઓપ્શન એ. પરેશના દાખલામાં જવાબ આવશે ઓપ્શન બી 8. 18 વ્યક્તિઓ 15 દિવસ કામ કરે જવાબ આવશે ઓપ્શન સી. એ બી પ્રકારની 4 અંકની બીજી સંખ્યાનો અધ્યક્ષ થાય ઓપ્શન બી 55-44. 50,000માં ડેસ્કટોપ કમ્પ્યુટર અને લેપટોપ ખરીદે આ દાખલામાં જવાબ આવશે ઓપ્શન સી 20,000. હોળીવાળા દાખલામાં જવાબ આવશે ઓપ્શન બી 10 કિમી પર કલાક. ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલામાં આવશે જવાબ આવશે ઓપ્શન ડી 1 પણ નહીં. ટ્રેનવાળા દાખલામાં જવાબ આવશે ઓપ્શન ડી રૂપી 1 પણ નહીં. ઘડિયાળના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન એ 162.5 ડિગ્રી. પાસામાં જવાબ આવશે ઓપ્શન એ 3/4. કઈ સંખ્યા અવિભાજ્ય છે ઓપ્શન બી 811. શ્રેણીમાં જવાબ આવશે ઓપ્શન એ 200. રિઝનિંગમાં પ્રથમ પ્રશ્નમાં ટ્રાન્સલેટનો સંકેતનો જવાબ આવશે ઓપ્શન બી 196માં જવાબ આવશે ઓપ્શન બી પ્લાનનો. પર્સન્ટેજ D4નો સંકેત શબ્દ ઓપ્શન ડી 1 પણ નહીં. અંગ્રેજ શબ્દને કાર્યક્રમમાં ગોઠવતા છેલ્લે શબ્દ આવશે ઓપ્શન ડી એક્યુએટ. 199મા પ્રશ્નમાં આર કોઈ ચોક્કસ બિંદુ તરફથી ગતિ કરે આ દાખલામાં જવાબ આવશે ઓપ્શન એ. અને છેલ્લું 20મા જવાબ છે ઓપ્શન ડી. તો મિત્રો આ હતી ઓફિશિયલ પ્રોવિઝનલ આન્સર કી GPSC દ્વારા ડિક્લેર કરેલ આન્સર કી મુજબ આપ સૌને કેટલા માર્ક થાય છે તે કોમેન્ટ કરી જરૂરમાં જણાવજો જેથી મેરિટ કેટલું રહી શકે તેનો અંદાજો આવી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.